કુદરતી આપત્તિ વેળાએ જ્યારે તમામ સંદેશ વ્યવહાર ખોરવાઈ જાય છે ત્યારે હેમ રેડિયો દ્વારા સંપર્ક સાધવામાં આવે છે. ત્યારે રાજકોટમાં હેમ રેડિયોનું લાયસન્સ ધરાવતા ઓપરેટરો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના હસ્તગીરી પર્વત ઉપરથી ગાંધીનગર, ભાવનગર અને રાજકોટના હેમ રેડિયો ઓપરેટર સાથે મળી બે દિવસીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આજે જે છે એ હસ્તગીરી ભાવનગર પાસે જે છે ત્યાં એક રેડિયો એક્સપિડિશન છે. એટલે ત્યાંથી ત્યાં અત્યારે ત્રણ કે ચાર મિત્રો છે પોતાના સ્ટેશન સાથે ત્યાં છે, હેમ રેડિયો સ્ટેશન સાથે. અને રાજકોટથી પણ અમારા ક્લબના બે ત્રણ મિત્રો છે એ પોતાના સેટ લઈને ત્યાં પહોંચ્યા છે, પણ હજી લોકો ઓન એર નથી આવ્યા. એ પોતાનું ઇક્વિપમેન્ટ સેટઅપ કરતા હશે, એન્ટેનાને આના માટે સેટ કરવા પડે છે અને એ પછી એ લોકો ઓન એર આવશે ત્યારે આપની સાથે વાત કરી શકશે. હેમ રેડિયો જે છે એનું જે સાચું નામ છે એમેચ્યોર રેડિયો છે. એમેચ્યોર મીન્સ શોખથી જે લોકો રેડિયો ઓપરેટર્સ હોય, જે લાઇસન્સ્ડ રેડિયો ઓપરેટર્સ હોય છે. વર્લ્ડવાઇડ આવા લાખો લોકો છે કે જે રેડિયોને પોતાની હોબી તરીકે લઈ અને એકબીજા સાથે QSO એટલે કે કમ્યુનિકેટ કરતા હોય. અને એમ આપણે માનીએ તો કદાચ રેડિયોનો શોધક જે માર્કોની હતા, ગુગલિયાનો માર્કોની, એ પહેલાં રેડિયો એમેચ્યોર હતા અથવા હેમ રેડિયો ઓપરેટર હતા. તો આની અંદર એક બહુ મોટી કમ્યુનિટી છે કે જેની અંદર બધી ટાઈપના માણસો હોય છે. એકાઉન્ટન્ટ્સ હોય છે, બેન્કર્સ હોય છે, એન્જિનિયર્સ હોય છે, સાયન્ટિસ્ટ્સ હોય છે અને બિઝનેસમેન, બિઝનેસ વિમેન પણ હોય છે. કે જે લોકો એક, જો ઇન્ડિયાની વાત કરીએ તો વાયરલેસ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન વિંગ છે, એ એક એક્ઝામિનેશન લે છે, વાયરલેસ ટેલિગ્રાફ ઓપરેટર્સ એક્ઝામિનેશન. અને એ એક્ઝામિનેશન પાસ કર્યા પછી એ લોકોને એક લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે અને પછી એ પોતાના ઘરે એક રેડિયો સેટ રાખી શકે, જેવો તમે અહીંયા જોયો એવો, અને એ પોતાના જેવા શોખીનો સાથે વાત કરી શકે. માત્ર હોબી પર્પસીસ માટે હોય છે. રેડિયોનો બીજો રોલ છે, ખાસ કરીને હેમ રેડિયોનો કે એમેચોર રેડિયોનો, એ ડિઝાસ્ટરમાં છે. જ્યારે કોઈ એવા ડિઝાસ્ટર્સ થાય કે જ્યારે બાકીની કમ્યુનિકેશન ચેનલ છે, સેલફોન છે અથવા ટેલિગ્રાફ કે ટેલિફોન છે, એ ફેલ થઈ જતું હોય, ત્યારે આ જ એક એવું માધ્યમ હોય છે કે જેનાથી બહારની દુનિયા સાથે કમ્યુનિકેટ કરી શકાય અને કમ્યુનિકેશનનો જે તંતુ તૂટેલો હોય એ સાધી શકાય. ભારત સરકારની કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ તરફથી, ટેલિકોમ્યુનિકેશન તરફથી એક એની વિંગ છે WPC, વાયરલેસ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન. તો એમાં હેમ રેડિયો લાઇસન્સ મેળવવા માટે આપણે એક એનો સેલ્ફ લર્નિંગ સિલેબસ હોય છે, તો ત્યાં અમે અહીંયા એના માટે તમે અમુક 15-20 લેસન લેવાના હોય છે. તો 8 વર્ષના બાળકથી માંડી અને 50-60 વર્ષ સુધીના કોઈ પણ માણસ આમાં જોઈન થઈ શકે છે. તો મેં આના માટે પરીક્ષા આપણે 2 વર્ષ પહેલાં આપેલી, તો હમણાં મને એનું લાઇસન્સ મળ્યું. આ માત્ર લાઇસન્સ હોબી તો છે જ, પણ હોબી સાથે પણ આપણે આપણી પ્રજા અને દેશ સેવા પણ, રાષ્ટ્ર સેવા પણ આમાં થઈ શકે છે. તો આનો મારો તો હેતુ એવો છે કે ભાઈ આપણે આપણું વ્યક્તિગત છે અને અમે તો ફ્રી છીએ, સિનિયર સિટીઝન છીએ, તો એમ થાય કે જો કંઈક સમાજ માટે કંઈક કરી શકીએ, તો આપણે એના માટે મેં આ લાઇસન્સ લીધેલું છે. હું ડૉક્ટર રમેશ ભાયાણી, નિયામક ઓવી સેટ લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ. ગુજકોસ દ્વારા અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા રાજકોટ કોર્પોરેશન સ્થાપિત આ લોકવિજ્ઞાન કેન્દ્ર છે. એમાં અમે વિવિધ સામાન્ય લોકોમાં પણ વિજ્ઞાનનો પ્રસાર પ્રચાર, એક વિજ્ઞાન દ્રષ્ટિકોણ વધે એવા અમારો પ્રયત્ન હોય છે. એને લગતા અમે બધા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. ખાસ કરીને ફેબ્રુઆરી મહિનો અમારા માટે એટલો અગત્યનો હોય છે કે તારીખ 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોય છે. સામાન્ય રીતે આપણે કોઈ દિવસ મનાવતા હોય તો કાં એનો જન્મદિવસ હોય, કાં એની મૃત્યુતિથિ હોય, એની ઉજવણી કરીએ છીએ. પણ આ એક વિશિષ્ટ છે, કારણ કે આ વિજ્ઞાન દિવસ એ ડૉક્ટર સીવી રામન ને જે સંશોધન કરેલું એના માટે ઉજવાય છે. 28 ફેબ્રુઆરીએ સીવી રામન સાહેબે એક
એવું એક સાધન બનાવ્યું કે જેની કિંમત 200 રૂપિયા, પણ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ સાધન મહત્ત્વનું બની ગયું. 28 ફેબ્રુઆરી 1928 અંદર એણે એક રામન અસર કરીને, ઇફેક્ટ જેને કહેવાય, રામન ઇફેક્ટ, એની શોધ કરી. આ રામન ઇફેક્ટની શોધની જ્યારે જાહેરાત કરવામાં આવી તારીખ 28 ફેબ્રુઆરી હતી, અને ત્યાર પછી 2 વર્ષ સુધી આખા વિશ્વની અંદર આ સાધન ઉપર અને એ શેમાં ઉપયોગી છે એના સાથે પ્રયોગો થયા. અને 1930માં સી વી રામન સાહેબને પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યું. આપણા દેશનું ગૌરવ એ વખતે આખા એશિયાનું ગૌરવ કે ભૌતિક શાસ્ત્રમાં, પ્યોર સાયન્સમાં જો નોબેલ પ્રાઇઝ મળ્યું હોય તો શ્રી સી વી રામનને મળેલું છે. પછીના જે નોબેલ પ્રાઇઝ સાયન્ટિસ્ટને મળ્યા છે એ ભારતીય જન્મે ભારતમાં હોય પણ અમેરિકા કે બીજા દેશોમાં રહેતા હોય, પરંતુ સી વી રામન કે જે 7 નવેમ્બર 1988 અંદર એ તામિલનાડુની અંદર એનો જન્મ થયેલો, અને એ વ્યક્તિ સંપૂર્ણપણે ભૌતિક શાસ્ત્રના એ બહુ વિદ્વાન હતા અને એની અંદર જ એણે સંશોધન કરી અને નોબેલ પુરસ્કાર મેળવ્યા. એટલે રાષ્ટ્ર નેશનલ સાયન્સ ડે ઉજવીએ છીએ આપણે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, એ સી વી રામન સાહેબની શોધને માટે ઉજવીએ છીએ કે જેણે રામન અસરની શોધ કરી. લોકવિજ્ઞાન કેન્દ્રમાં અમે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે, બહેનો માટે, ખેડૂતો માટે બધા કાર્ય. આવતીકાલે અમારે ખાસ કરીને 28 ફેબ્રુઆરી એટલે અમે બહેનો માટેનું 3 કેટેગરીની અંદર માટીમાંથી ટોઈસ બનાવવા, રમકડા બનાવવાનું જે આપણે પરંપરાગત છે, એટલે અમારે એક આખી થીમ છે કે પહેલાંના જે રમકડા છે એને પાછા જીવંત કરવા, કે જે જીવન ઘડતરની અંદર ઉપયોગી થાય. એટલે કાલે અમે એક સ્પર્ધા રાખી છે, એ સ્પર્ધા છે બહેનો માટે 3 કેટેગરીમાં માટીમાંથી રમકડા બનાવવા.